નમસ્તે બાળકો, કેમ છો? મજામાં છો ને? સરસ. ઘરમાં તો હમણાં મજા જ આવે ને. ઠંડી ઠંડી ઋતુમાં તો હવારે ગોધરામાંથી ઉઠવાનું મન નહીં થતું હોય. બરોબર છે કે સાચી વાત છે કે ખોટી વાત? સરસ. હવે આપણે સરસ નીંદર કરી લીધી હોય, ઊંઘ બધી સરસ મસ્ત પૂરી થઈ ગઈ, આપણે એકદમ ફ્રેશ હોય, પછી સવારના ફોનમાં એક કલાક લેસન માટે આપણે કાઢી લેવાનો. બરોબર છે. એક કલાક તમે લેસન કરશો પછી આખો દિવસ મોજ મોજ. અને લેસન પણ કેવું કે ગમતની સાથે પણ આપણે લેસન થઈ જાય, આપણે ખબર પણ ના પડે અને લેસન પણ થઈ જાય. એ રીતે આપણે લેસન, આપણે નાના નાના છીએ એટલે આપણું લેસન રમત સાથે થઈ શકે એવું છે. બરોબર. આપણે બાળક સરી અંગ્રેજીની એબીસીડી બધું પૂરું થઈ ગયું. હવે આપણે શું છે, બુક બેમાં આપણે ગણિતનું લેસન કરવું છે. આજે શું કરવાનું છે? ગણિતનું. ગણિતમાં શું કરવાનું? એક તો પહેલાં આપણે આજે બધી લેસન કર્યા પહેલાં એકથી અમી સૌ સુધીનો મહાવરો કરી લે. હું બોલતી જાઉં અને તમે સામે લખતા પણ જાજો, હું એ લખતી જઈશ અને સામે તમારે પણ લખતું જવાનું. એટલે એ તો આપણું એક લેસન થઈ ગયું. આજે ખાલી આપણે એકથી 20 અંક લખીએ. બરાબર. પછી બીજા આ પછીના વિડીયોમાં 1-30 લખશું. એટલે હવે તમને થોડું 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 આગળ ખાતું છે, તમને થોડી ઘણા રજા ગઈ છે જાજા દિવસથી, તો તમે કાંઈ ભૂલી ગયા હો તો તમને યાદ આવી જાય. બરાબર છે. ચાલો મારા સાથે બોલતું જવાનું અને અંક 1-20 લખતું જવાનું. અહીંયા હું થોડાક મોટા લખીશ એટલે તમને દેખાશે પણ. હા, કોઈ મહેરબાની કરી અને કોઈ બુક અત્યારે ખોલી ન રાખતો. આ વસ્તુ તમારે ખાલી નોટમાં જ લખવાની છે. નોટ ન હોય તો પાટીપાવાનો સમય લખી શકશો. એમાં કોઈ કોઈ પ્રસર આપતે ખાલી એક મહાવરા માટે જ 1-20 અંક લખવાની છે. તો ચાલો લખો મારી સાથે. એક અડે એક, બગડે બે, તગડે ત્રણ, ચોગડે ચાર, પાંચડે પાંચ, છગડે છ, સાતડે સાત, આઠડે આઠ, નવડે નવ અને એકડે ઈંડે 10. લેખા આ રીતે. આ તો તમને બધાને મોઢે આવડે છે, મને ખબર જ છે. તમને હવે એકથી 100 અંક મોઢે રહી ગયા છે. કેટલા? 100 સુધી. પણ આ તો આપણે ખાલી મહાવડો કહીએ કે તમને કેટલું ભૂલાઈ ગયું છે અને કેટલું યાદ છે. બરોબર. ચાલો અમારી સાથે બીજી લઈ લખશો. એમાં આવશે બેકડા 11, ત્યાર પછી આવશે એકડે બગડે 12, એકડે તગડે 13, એકડે ચોગડે 14, એકડે પાછળ 15, એકડે છગડે 16, એકડે સાતડે 17, એકડે આઠડે 18, પછી આવશે એકડે નવડે 19 અને બગડે મીંડે 20. કેટલા અંક થયા? 1-20 અંક. બરોબર. આપણે અત્યાર સુધી 20 અંક સુધીનો આગળનો મહાવરો નહીં, આગળ આપણે 21 અંકે ચાલુ કર્યો છે અને બુકમાં 23 નંબર 45 સુધી આપણે કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે. બરોબર છે. હવે એવી જ રીતે પેજ નંબર 46 કાઢો. આજે કેટલા છે? પેજ નંબર 46. બરોબર. અને એમાં આવશે યુનિટ નંબર 72, સાતડે બગડે 72. આપણે બગડે છગડે 26નો મહાવરો કરી અને આપણે આવી રીતે ડોટ્સ ડોટ્સમાં જે વધારા ખાના એ પૂર્ણ કર્યા છે અને સાવ અધૂરા ખાના હતા એ ખાના આપણે સાવ અલગથી તમારી રીતે લખેલા છે. બરોબર. હવે આપણે શું આવશે ખબર છે? આવશે 27, 28, 29 અને 30. આજે આપણે આ ચાર પેજ નંબર 46 ઉપર કરવાના છે. બરોબર. એમાં પહેલા શું છે તો કે બગડે સાતડે 27 પહેલા ઉપર સૂચના વાંચો, સંખ્યા ઓળખો, વાંચો, મહાવરો કરો અને લખો. બરોબર છે. એટલે મહાવરો એટલે તમારે પાકું, આપણે ખાલી તાજું જ કરવાનું છે. આપણે બધું કરી ગયા છીએ. યાદ રાખો પહેલા આવશે બગડે સાતડે 27. બરોબર. એમાં આવી રીતે ડોટ્સ 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 કરેલા સંખ્યા લખેલી છે. જેને તમારે લખો એ પૂર્ણ કરવાની છે. બગડે 2, 7, 7, બગડે 7, 27. પછી જે હા અલગ ના બ્રેક લાઈનમાં ખાના આપેલા તો એમાં તમારે સૌ નવી રીતે લખવાના છે. 9, 5 બગડે 7, 27. આ રીતે. બરોબર. હવે જેમ ઉપર કહ્યું છે એમ જ રીતે 28 માં આવશે બગડે 8
છે તો 10 સ્ટ્રોક્સ વાળા છે એટલે પહેલા આખા પૂરા કમ્પ્લીટ કરવાના અને ત્યાર પછી નવા પણ કરવાના પછી આવશે બગડે નમડે 29 હમણાં આપણે બધા એ રાગથી ગાયા નથી બધાનું મન ખાતું હશે ને રાગ લેવા વિડીયોમાં આપણે એવી રીતે કાઢું નાનું ઊંચો ઝડકડું પણ ગાશું અંકો વિશે આજે આપણા પેજ ગુરુ પર લઈ બરોબર છે બગડે લેવીને 30 કેટલા થાય બગડે નવડે 29 અને તગડે લેવીને 30 આ રીતે 31 અંક આજ આપણે પૂર્ણ કર્યા ત્યાર પછી નો આવશે પેજ નંબર 47 જેમાં તમારી મનપસંદ એક્ટિવિટી છે શું છે તો કે નવકુરડી બરોબર છે અંક ક્યાં છે તો 21 22 23 24 અને 25 જેને ડબલ અક્ષરમાં લખેલા છે કેવા કહેવાય ડબલ અક્ષર આ ડબલ અક્ષરની અંદર બગડામાં અને એકડામાં આમાં બે બગડામાં તમારે મનપસંદ કલર પૂરવાના છે જે ગમે તે હવે છેલ્લો આવશે ચિત્ર નીચે ચિત્ર આપેલું છે તો કેવું ચિત્ર છે આપણે અત્યારે ખાલી ટેમ્પરરી દોરીએ બરોબર છે દાડમ ભાવે છે ને બધાને આ રીતે દાડમ બરોબર દાડમ કેવા કલરનું હોય તો કે લાલ કલરનું હોય છે અંદરથી દાણે લાલ નીકળે લાલ દાણાની અંદર દાડમ જોવો તો તે તો કલર પૂરવાનો છે કલર ચિત્રની બહારનો નીકળે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરોબર છે આ રીતે ગણિતમાં આપણે બહુ જલ્દી જલ્દી લખીને કુછ બધું આપણે બહુ મજા આવે છે તમને બધાને ગણિત વિશે તો બહુ જ ગમે છે બરોબર હવે પેજ નંબર આવશે 48 જે તમારે હોમવર્કની અંદર કરવાનું છે હોમવર્કની અંદર 26 27 28 29 અને 30 અને ચિત્ર છે તો બોલનો દડો જે તમારો ફાવરિટ છે તમને બધાને દડો તો બહુ જ ગમતો હશે તમારા ઘરમાં છે ને બધો તો તમારા દડાની અંદર કેવો કલર છે એ કલર જોઈને પણ આપ પૂરી શકશો તમે એટલે આ પેજ પૂર્ણ થાય એટલે તમારો હોમવર્ક આગળના વિડીયોમાં આપણે પાછા મળશું ત્યારે કંઈક નવું કરશું એકાદું ગીત ગાશું બરોબર છે નમસ્તે આવજો